એ દિવસોની અંદર અમારી બંનેની મૈત્રી થઈ હતી. અમે બહુ નિકટના મિત્ર હતા. ઘણા લોકોને માટે એ પૂજ્ય સ્થાને હતા અને કશુંક એવું અમારી બંનેની વચ્ચે રસાયણ યોજાઈ ગયું, આયોજાઈ ગયું, પ્રયોજાઈ ગયું કે અમે બંને મિત્ર બની ગયા. ઘણી બધી પોતાની વાતો કહે, એમના પોતાના ગાંધીજી સાથેના સંબંધોની વાતો કરે અને કહે કે દિલીપ, ક્યારેય મેં ગાંધીજીને પિતાને સ્થાને નથી માન્યા. જ્યાં જ્યાં મને ગાંધીજીની સાથે મનમેળ ન હતો ત્યાં મેં સ્પષ્ટ કહી દીધું છે. એવું જ રવિન્દ્રનાથ માટે. આ માણસ જે પોતે નક્કી કર્યું અને એ જે નક્કી જે કરતા હતા એ પેલી આંખે લગાડી પણ આંખેથી પૂરેપૂરું જોઈ અને પછી નક્કી કરતા હતા. આખરે એ ટાટા હોસ્પિટલમાં આવ્યા. બહુ ઓછા લોકોને ખબર, બહુ ઓછા લોકો મળવા જઈ શકે. નંદિનીને મારી ઉપર ઘણો સ્નેહ, મને વારંવાર જવાનું થાય. પાછો હું ડૉક્ટર એટલે ડૉક્ટર પ્રફુલ્લ દેસાઈની સાથે પણ વાત કરી રાખી હતી કે આ અમારા ખૂબ મોટા કવિ છે, તમે હવે એમની પર જે શસ્ત્રક્રિયા કરવાના છો તો એ શસ્ત્રને જે છે એ ફૂલની પાંખડીની જેમ ચલાવજો. ફૂલની પાંખડીની સુગંધની ભીતર શ્વાસ લેતો એક આ પ્રિયમાં પ્રિય કવિ એ શ્વાસ લેતો બંધ થઈ ગયો ક્યારે, અને ક્યારે એ ફરી પાછા ભાનમાં આવ્યા જ નહીં. નંદિની મને પૂછે, દિલીપભાઈ એમને વેદના થતી હશે કે? વેદના થતી પણ હોય તો પણ આપણે કહી ન શકીએ. અને જેને આ ભૂમિના વિજેતા થવું હતું એમણે આ ભૂમિને સાચે સાચ કહો તો પોતાનો છેલ્લો શ્વાસ આ મુંબઈને આપી અને પછી અમદાવાદ ગયા અને અમદાવાદની અંદર તો આગ એમને સાથે લઈ ગઈ. તો આ કવિ આપણા બધાને માટે એક મોટું સૌભાગ્ય હતા, કારણ કે ગુજરાતી ભાષાની ઓળખ ભારતમાં જો કોઈએ આપી હોય તો એ ઉમાશંકરે આપી. એ તો એમનું જાણીતું વિધાન છે કે આઈ એમ એન ઇન્ડિયન રાઇટર રાઇટિંગ ઇન ગુજરાતી. એ પણ પાછું રશિયાના પ્રધાનમંત્રીની સામે કરવું હતું એમ. અચ્છા, અને એક રશિયાની વાત કરો છો તો મને દિલીપભાઈ અમેરિકા યાદ આવી જાય છે કે જ્હોન એફ કેનેડી, એની જ્યારે શપથવિધિ થઈ 1961ની 20મી જુલાઈએ, અને તે વખતે એમણે જે વક્તવ્ય આપ્યું, ઘણા મહાનુભાવો હાજર હતા, પ્રેસિડેન્ટ આઇઝનહોવર હાજર હતા, લિન્ડન જ્હોન્સન વગેરે તો ખરા જ, અને એ સદીના શ્રેષ્ઠ વક્તવ્યોમાંનું એક ગણાવ્યું છે કેનેડી કેનેડી સ્પીચ. અને એમાં એમણે જે વાક્ય કહ્યું કે આસ્ક નોટ વોટ ધ કન્ટ્રી કેન ડૂ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. પણ આ જ વાત 8 વર્ષ પહેલાં 1953ની 11મી ઓગસ્ટે ઉમાશંકર કહી ચૂક્યા હતા. સ્વાતંત્ર્ય દિવસના થોડા દિવસ પહેલાં લખાયેલું એમનું કાવ્ય, દેશ તો આઝાદ થતા થઈ ગયો પણ તે શું કર્યું. દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું. દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું. દેશ જો બરબાદ થતા રહી ગયો એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું. લાંચ રુશ્વત ઢીલ સત્તાદોર મામા માસીના કાળા બજારો મોંઘવારી નાસીમા, લાંચ રુશ્વત ઢીલ સત્તાદોર મામા માસીના કાળા બજારો મોંઘવારી નાસીમા, રોષથી સૌ દોષ ગોખ્યા ગાળથી બીજાને પોંખ્યા, આળ પોતાને શિર આવે ન જો તે શું કર્યું.
દેશ તો આઝાદ થતા રહી ગયો, થઈ ગયો, તે શું કર્યું? આપબળ ખર્ચું પૂરણ, જો દેશના આ ભાગ્યમાં તે શું ભર્યું? સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પડે, સ્વાતંત્ર્યના ગઢ કાંગરા કરવત ગળે, ગાફેલ થા હોશિયાર, તું દિન રાત નિજ સૌભાગ્યને શું નીંદ છે? શી સ્વર્ગ દુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે. હર એક હિન્દી હિન્દ છે, હર એક હિન્દી હિન્દની છે જિંદગી. હો હિન્દ સુરભિત ફુલ્લ દલ અરવિંદ, એ સ્વાતંત્ર્ય દિનની બંદગી. દિલીપભાઈ વાત કરી ને, તો આ મુંબઈમાં આ જગ્યાએ જ ઉમાશંકરભાઈનું છેલ્લું પ્રવચન થયેલું. મુનશીજી વિશે કાર્યક્રમ હતો રાષ્ટ્રીય, ત્યારે ઉમાશંકરભાઈ હાજર હતા અને બતાવવા જ ગયા હતા. પછી આ બીમારી નીકળી અને એની ગંભીરતાની ખબર તો ઓપરેશન પછી પડી. તમે હમણાં આજે સમયરંગની વાત મેં કરી તો આખો દેશ એમને વધુ ઓળખતો થયો. એ કટોકટી દરમિયાન એમણે જે સંસદમાં પ્રવચનો કર્યા, તો વ્યક્તિ સ્વતંત્રતા અને સમગ્ર માનવ જાતિની સ્વતંત્રતા શું એમની રગમાં હતું. ગાંધીજી, રવીન્દ્રનાથ, અરવિંદ વિશે પણ કહેતા કે મને એક પૃષ્ઠ આપો, હું વાંચીને કહું કે આ શ્રી અરવિંદનું ગદ્ય છે. એટલે આખા દેશના એક પ્રતિનિધિ એ વખતે ઉમાશંકર હતા, અને કહું કે આજે પણ આવા બહુ લેખકો નથી. તમે 51 ગણાવ્યા ને, એમાં ઉમાશંકર જેવા તમે તારવો તો એક તારાશંકર મળે તમને, અગ્નિજી પણ મળે, ગોપીનાથ મહંતી, 5-7 જેને આપણે વાંચ્યા હોય અથવા આખા દેશે વાંચ્યા હોય. આપણે ત્યાં તો અલબત્ત આપણે ભાગ્યશાળી છીએ કે જેમને નથી મળ્યો એવોર્ડ એ મોટા છે. સુંદરમ, જયંતિ દલાલ, ગંજાવર માણસો, ઉમાશંકર આ બધાને ચાહતા અને છેલ્લામાં છેલ્લા માણસને પણ ચાહતા. એટલે બહુ સહજ છે તમારી સાથેની મૈત્રી. નાના બાળકો, હું તમને દાવા સાથે કહું કે ઉમાશંકરને ગુજરાતના નહીં દેશના પણ જેટલા બાળકોના નામ યાદ હતા ને એટલા ભાગ્યે જ કોઈને યાદ હતા. મારા સંતાનનું નામ એમને યાદ. એટલે એમને બીજા સંદર્ભમાં બે પંક્તિઓ લખી છે કે મોટાઓની અલ્પતા જોઈને થાક્યો છું, હવે નાનાઓની મોટાઈ જોઈને જીવી રહ્યો છું. પણ એક યાદ આવે છે મને, એક લઘુ ચિત્ર જોયું હતું દિલીપભાઈ, કે એમાં શબ્દો જ નહોતા અને એક યુવાન પતંગિયા પકડવાની જે જાળી હોય ને એ લઈ અને દોડાદોડ અરોડા કડા કરે, આમ મારે તે મારે, પેલો આમ ઉડે તેમ ઉડે, ખુરશી લાવે, ઘોડો લાવે, એની પર ઊભો થાય, પછી અંતે નથી જ મળતું, આમ માથે હાથ દઈને બેસી જાય છે કે ન મળ્યું. 2 મિનિટ પછી સાહેબ એ જ પતંગિયું ઉડતું આવી અને એના ખભા ઉપર બેસે છે. એટલે તમે જેની પાછળ ખૂબ દોડાદોડ કરો એ તો તમને ન મળે, તમે ગીત ગોતો ને તોય તમને ન જડે. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માર્યું, કે ગીત અમે ગોત્યુંને ક્યાંય નાચ્યું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માર્યું, કે ગીત અમે ગોત્યુંને ક્યાંય નાચ્યું. અમે સૂતા ઝરણાને જગાડ્યું.
અમે શોધ્યું શૈશવને ગાલે ઓ અમે શોધ્યું શૈશવને ગાલે ને નેહન અમે ચાલે કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું ક્યાંય ના જડ્યું અમે સૂતા ઝરણાને જગાડ્યું પૂરે આંસુ પછવાડે જંતુ ને સપનાસી જંતુ કે તમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું પૂરે આંસુ પછવાડે જંતુ ને સપનાસી જંતુ કે તમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું અમે સૂતા ઝરણાને જગાડ્યું ઊંચીનું ગીત માગ્યું કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના ઉમાશંકરને પારિતોષિક મળ્યું. જોકે પારિતોષિક એ કોઈ ધ્યેય નથી, એક આપણે ભેદ પણ કરી શકીએ. જે ઇનામ અકરામ મળે એના માટે બે શબ્દ છે, પુરસ્કાર પણ કહેવાય છે, પારિતોષિક પણ કહેવાય છે. તો પુરસ્કાર શબ્દ નાનો પડે, પુરઃ કરતી ઇતિ પુરસ્કાર, જે આગળ કરે એને પુરસ્કાર કહેવાય. તો આપણે આપણી જાતને ઇનામથી આગળ શું કામ કરીએ, પારિતોષિક જે પરિતોષ આપે સંતોષ આપે તે, એટલે આપણે જ્ઞાનપીઠને પારિતોષિક કહીને. તો એ પન્નાલાલને 18 વર્ષે મળે છે ઉમાશંકર પછી. અને પન્નાલાલ કેવો, ગામડાની એટલે તળપદી વાતો કરવામાં પન્નાલાલ જેવો બીજો પાક્યો નથી મા જાણ્યો. કોણ પન્નાલાલ એટલે એનું કેળવણી કેટલી, તો અંગ્રેજી 4 ધોરણ. અને એટલે સુંદરમે કહેવું પડ્યું કે ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ તો એક ચમત્કાર છે. અને એમની માનવીની ભવાઈને મળેલા જીવ તો ખરી જ, પણ કંકુ વળામણા પાર્થને કહો ચડાવે બાણ આવી કેટલીય નવલકથાઓ પન્નાલાલે લખી. પણ એમાંની જે એકદમ હૃદયસ્પર્શી જે છે એવી, એક તો માનવીની ભવાઈ અને મળેલા જીવ, આ બેનો જ્ઞાનપીઠના સાઇટેશનમાં ઉલ્લેખ પણ થયો છે. રઘુવીરભાઈ તો વેવાય તો ખરા, પણ પાછું જાનમાં એ ગયા હતા એટલે દિલ્હી પણ પન્નાલાલભાઈની સાથે ગયેલા, એમને પારિતોષિક મળ્યું તે વખતે.